નર્મદા જિલ્લાના કેવડિયા પાસે બની રહેલા મ્યુઝિયમમાં બે યુવાનોને ક્રૂરતાપૂર્વક માર માર્યા બાદ તેમનું મૃત્યુ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. આ ઘટના બાદ ચૈતર વસાવા પણ સામે આવ્યા હતા અને તેમની પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. અમે અહીં આવ્યા હતા અને એમણે કીધું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે અમે કીધું કે કાયદેસરની કાર્યવાહી તો અમારે કરવાની જ છે, જે પણ ગુનેગારો છે એમને સજા મળવી જ જોઈએ અને ફરી આ વિસ્તારમાં કોઈ એજન્સી દ્વારા આવો કોઈ બનાવ નહીં બને એની બાહેદરી સાથે અહીંના સ્થાનિક પ્રશાસન, અહીંના મામલતદારશ્રી અને એસડીએમશ્રી અને પોલીસ અધિકારીઓની મધ્યસ્થીથી એજન્સીએ અમને લેખિતમાં બાહેદરી આપી છે. જે મૃત્યુ પામેલા છે એમના પરિવારને 20 લાખની જીવન નિર્વાહ માટે મદદરૂપ થઈશું અને જે સારવાર હેઠળ છે એમની તમામ સારવારનો ખર્ચો અને એમના પરિવારને 5 લાખની મદદરૂપ થવાની એમની બાહેદરી આપ્યા બાદ અમે આજે આ ધારણાનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના એસપી સાહેબને કરવામાં આવી છે અને લાગતા વળગતા જે બી લોકો છે એ લોકોની ઉપર એક્શન લેવામાં આવે અને આદિવાસી સમાજના અમારા આ નવયુવાનોને જેમણે માર માર્યો છે એમને કડામાં કડી સજા થાય એ માટેની અમે રજૂઆત પણ કરી છે ઉપર. સમગ્ર બાબતે નર્મદા પોલીસે ગુનો નોંધીને માર મારનારા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમની સામે હત્યા, રાયોટિંગ, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ઇસ બનાવ કે અનુસંધાન મેં પોલીસને ઇમિડિયેટલી એક્શન લેકર ઇસ બનાવ મેં ખૂન કા ઓર ખૂન કી કોશિશ કા, રાયોટિંગ કા ઓર એટ્રોસિટી કે એક્ટ કે અંદર કે કલમોં કે અંદર ગુના દાખિલ કિયા હુઆ હૈ. ઇસકે અંદર જો ઇન્વોલ્વ હૈ એસે 6 આરોપીઓં કો પોલીસ કી તરફ સે અટકાયત કી ગઈ હૈ ઓર આગે કી કાયદા કી પ્રોસેસ શુરૂ હૈ. ડીવાયએસપી કક્ષા કે અધિકારી ઇસ ગુના કો ઇન્વેસ્ટિગેટ કર રહે ઓર બહોત અચ્છે સે ઓર ઇમ્પાર્શિયલી ઇસ ગુના કો ઇન્વેસ્ટિગેટ કરકે ન્યાય ઉસ યુવાન કો દિયા જાયેગા. અગાઉ મૃતકોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ચેતર વસાવાએ ના પાડી હતી, પરંતુ બાદમાં મામલો થાળે પડતા પીડિત પરિવારે મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર કર્યા હતા.